हेलो फ्रेंड्स, आई एम देविका चानी फ्रॉम ज्ञानमंत्री विद्यापीठ महुआ। फरी एक बार वीडियो प्लेटफॉर्म आपनु हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज आप रिविजन में पांचमू काव्य रामबाण से एक भणवाना छे। धना भगतनु भक्तिभाव थी तरबोल काव्य रामबाण जे छे, बहु नानकड़ू एवं काव्य छे अने सरस मजाना शब्दों द्वारा कविए आपणी समक्ष ईश्वरनी प्रीति जे छे ए मूकी छे। तो चालो विद्यार्थी मित्रों, आपणे काव्य पांचनु आजे रिविजन करिए। आशा राखू छूँ कि दरेक विद्यार्थीओ परीक्षा लक्षी तैयारी जे छे ए शुरू करी दीधी हशे। आपणे पेपर कया पेपर में लखवानुं छे ए बाबते पण जे व्हाट्सअप द्वारा तमने जाण करवामां आवी छे, एज प्रमाणे एज पेपर में सौ आपणे लखशुं अने परीक्षानी तैयारी पण सरस करशुं। अने ए माटे ज आपणे हवे रिविजन पण स्टार्ट करी दीधुं छे अने लखवानी प्रेक्टिस छूटे नहीं ए खास ध्यान राखवानुं छे। लखती वखते बहु जोड़णी मिस्टेक थाय छे, एटले જ્યારે પણ એવા જોડાક્ષરો હોય ત્યારે બને તો બને એટલો પ્રયત્ન કરવો કે ટેક્સ્ટબુક જે છે આપણી સામે રહે, જેથી કરીને જોડાક્ષર જોડણીની ભૂલ જે છે એ થાય નહીં। તો ધના ભગતનું રામબાણ કાવ્ય આપણે પહેલાં એની સમરી રીડ કરીએ। અહીં રામબાણ એટલે પ્રભુની ભક્તિનું બાણ, અર્થાત પ્રભુ ભક્તિમાં ઘાયલ લીન તલ્લીન રામબાણ એ તપનું તીર ભક્તિ ભરેલું છે। એ જે જાણે તે જ માણે છે, સિંહણનું દૂધ તો સિંહબાળને જ ઝરે, તેમ પ્રભુના પ્રેમીઓને જ રામબાણ વાગે ને। આનો સ્થાયી રસ્તો મયુરધ્વજ રાજા જેવા જ પામી શકે। હા, અહીં ધ્રુવ પ્રહલાદ શુકદેવ મીરા નરસિંહ જેવાની કથા કેવી રીતે રામબાણ વાગ્યા તેનું નિરૂપણ છે। પોતાની વેદના જ જાણે કે ઈશ્વર અનુસંધાનની સંવેદના બને છે, અહીં રામબાણ વેદના નહીં પરંતુ વરદાન રૂપ છે। જે ઈશ્વરના નામે ઓળઘોળ કરે એના માટે જ જીવે, એના માટે જ મરે। આ સમર્પણ આ સાધુઓમાં થોડું સાંપડે રામબાણ વાગ્યા વિના મીરા ઝેર કેવી રીતે પીએ, મયુરધ્વજના મસ્તક પર કરવત શી રીતે ફરે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, રામબાણ શબ્દ એટલે રામબાણનો મિનિંગ થાય છે ભક્તિનું બાણ। રામબાણ એટલે કે જે લોકોને ભક્તિના બાણ વાગ્યા હોય, જેણે ઈશ્વર પ્રત્યે અતૂટ શ્રદ્ધા હોય, જેણે પોતાનું સમગ્ર જીવન પૂરી શ્રદ્ધાથી ઈશ્વરને અર્પણ કર્યું હોય, એવા મહાન ભક્તોની આ કવિતામાં વાત કરવામાં આવી છે। અહીં એવું કહેવામાં આવ્યું છે કે ભક્તિનો માર્ગ સુરાનો છે, કાયરોનું કામ નહીં, કેમ કે સત્યના કસોટી સત્યના રસ્તે આપણે ચાલીએ તો ઈશ્વર આપણી અનેક વાર કસોટીઓ કરે છે અને એ કસોટીએ દરમિયાન જે કાચા પોચા છે એ તો હારી જાય છે, બેસી જાય છે, પરંતુ જે ખરેખર ઈશ્વરને વરેલા છે, જેને ખરેખર રામબાણ ભક્તિના બાણ વાગેલા છે, તે લોકો ઈશ્વરને ઈશ્વરથી જરા પણ વિમુખ થતા નથી। તો એવા મહાન ભક્તોની વાત અહીં ધ્રુવ પ્રહલાદ મીરા નરસિંહ મયુરધ્વજ રાજા આ બધાની ઉદાહરણ દ્વારા આપણને શીખવાડ્યું, આપણને કહેવામાં આવ્યું છે કે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોય, ઈશ્વર પ્રત્યે સમર્પણની ભાવના હોય, ત્યારે જ ઈશ્વર આપણને મળે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવી ઈશ્વર ભાવનાથી તરબોળ કાવ્યને આપણે પહેલાં રીડ કરીએ। રામબાણ વાગ્યા હોય તે જાણે, પ્રભુના બાણ વાગ્યા હોય તે જાણે, ઓલ્યા મૂરખ મનમાં શું આણે, રામબાણ વાગ્યા હોય તે જાણે। અહીં એમ કહેવામાં આવ્યું છે કે જે લોકો ભક્તિ કરે છે એને જ ભક્તિનો મહિમા સમજાય, બાકી જે ભક્તિ નથી કરી શકતા, જેને ઈશ્વરનું સાતત્ય ઈશ્વરમાં શ્રદ્ધા છે જ નહીં, એ લોકોને કવિએ અહીં મૂરખ શબ્દ વાપરી અને એ લોકો જીવનનો ફેરો નકામો જશે એવા ભાવાર્થ સાથે આપણને બધાને આંગળી જાણે ચીંધે છે। તો જે રામબાણ વાગે છે ઈશ્વરની સમીપ જાય એને જ ખબર પડે કે ઈશ્વર કેટલો દયાળુ છે। ધ્રુવને લાગ્યા પ્રહલાદને લાગ્યા તે ઠરીને બેઠા રે ઠેકાણે, ગર્ભવાસમાં શુકદેવજીને લાગ્યા એ તો વેદ વચન પ્રમાણે। હવે અહીં આ કેવા
કોણ કોણ એવા મહાન વીરલાઓ છે, ભક્તો છે કે જેની ગાથા આજે પણ ઇતિહાસ સાહિત્ય ગાઈ રહ્યું છે. તો એમાં મહાન ભક્ત કૃષ્ણના ધ્રુવજી, પ્રહલાદ, ગર્ભવાસમાં જ માના કોઠામાં જ તે શુકદેવજીને રામના બાણ વાગ્યા, ભગવાન પ્રત્યે પ્રીતિ થઈ અને એ ગર્ભવાસ દરમિયાન જ વેદ વચન પ્રમાણે ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. તો આવા વીરલાઓ જે છે એને રામબાણ વાગ્યા છે અને રામબાણ વાગ્યા પછી એને બીજા કોઈ સંસારના સુખ દુઃખની પરવા જ નથી, એ માત્ર ને માત્ર ઈશ્વરનું સાનિધ્ય જગ્યે છે. મોરધ્વજ રાજાનું મન હરી લેવા હરી આવ્યા જે ટાણે, લઈ કરવત મસ્તક પર મેલ્યું પત્ર પત્ની પુત્ર બેઉ તાણે. આપણે બધાને ખબર છે કે જો ઈશ્વર પ્રત્યે અથાક શ્રદ્ધા હોય તો ઈશ્વર આવે છે, પણ એ પહેલાં ઈશ્વર આકરી કસોટી જરૂર કરે છે. જેવી રીતે મોરધ્વજ રાજાની કરી, ભગવાન આવે અને મસ્તક માંગે છે, તો મોરધ્વજ રાજા એક પણ સેકન્ડનો વિચાર કર્યા વગર કરવતથી પોતાનું મસ્તક કાપવા તૈયાર થાય છે. પત્ની અને પુત્ર એ રડી રહ્યા છે, મનાવી રહ્યા છે, ત્યારે મોરધ્વજ રાજા એમ કહે છે, મને મારા ઈશ્વર ઉપર શ્રદ્ધા છે. તો આટલી હદ સુધીની શ્રદ્ધા હોય ત્યારે ઈશ્વર આવી શકે એવો ભાવ પણ તેના ભગતનો એવો ભાવ પણ આપણી સમક્ષ રજૂ કર્યો છે. તો મોરધ્વજ રાજાની આવી આકરી પરીક્ષા કરવા છતાં મોરધ્વજ રાજા ઈશ્વર પ્રત્યે જરા પણ શંકા કરતા નથી અને એને પૂરો વિશ્વાસ છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો મીરાબાઈ ઉપર ક્રોધ કરીને રાણોજી ખડગજ તાણે, વિષના પ્યાલા ગિરધર લારે આરોગ્યા એ તો અમૃતને ઠેકાણે. આવું જ એક બીજું કાયમ અમર થઈ ગયેલું પાત્ર એટલે કે મીરાબાઈ. મીરાબાઈ કૃષ્ણના અનન્ય ભક્ત હતા અને કૃષ્ણ ઉપર એટલી શ્રદ્ધા હતી કે એનો દિયર રાણોજી એને કેટલાય સંતાપો આપતો હતો. એમ છતાંય મીરાબાઈ ક્યારે એ સંકટ સમયે ક્યારે ઈશ્વર પ્રત્યેથી એની શ્રદ્ધા ડગી નથી. અનેક પરીક્ષાઓમાં પાસ થયા પછી અંતે તે કૃષ્ણના શરણમાં કાયમને માટે લીન થઈ જાય છે. વિષના પ્યાલા રાણાજી મોકલે છે અને મીરાબાઈ હરખથી એ પી જાય છે, કેમ કે એને ભરોસો છે કે મારો કૃષ્ણ જે છે એ મારી સાથે છે. અને ખરેખર આટલો ભરોસો હોય ત્યારે કૃષ્ણને પણ એ ભરોસાને ખાતર વિષના પ્યાલા પીવા આવવા પડે છે અને એટલે જ મીરાબાઈ ઝેર પીવે છે અને ઓળકાર એને અમૃતના આવે છે. આવી રીતે મોરધ્વજ રાજા પછી ઉત્તમ ભક્તનું ઉદાહરણ ધના ભગત આપણને મીરાબાઈનું આપે છે. અને ત્યાર પછી આગળ નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી ખેપ ભરી ખરે ટાણે, આગળ સંત અનેક ઓધાર્યા એવો ધનુ ભગત ઉરાણે. ત્યાર પછી નરસિંહ મહેતા પણ એક આવા જ કૃષ્ણના અનન્ય ભક્ત હતા. નરસિંહ મહેતાના જીવનની સ્ટોરી તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ડગલે ને પગલે એ ઈશ્વરે કરેલી કસોટી અને એમાં પાર ઉતરેલા નરસિંહ મહેતા અને સ્વયં ઈશ્વરે આપેલો સાથ એ આપણને એ સૂચવે છે કે જો ભક્તની અંદર ભક્તિ કરવાની તાકાત ક્ષમતા હોય, ઈશ્વર પ્રત્યે પૂરી શ્રદ્ધા હોય, તો ઈશ્વરને કોઈના કોઈ રૂપે આવવું જ પડે છે. આપણને બધાને ખબર છે કે નરસિંહ મહેતાની હુંડી ખુદ શામળાજી શેઠ બની અને કૃષ્ણએ સ્વીકારી હતી. નરસિંહ મહેતાની દીકરીનું મામેરું કાર્ય જે છે એ પણ ખુદ કૃષ્ણ ભગવાને કર્યું હતું અને નરસિંહના જીવન સાથે આવા કેટલાય પ્રસંગો જોડાયેલા છે કે જેમાં ખુદ કૃષ્ણ ભગવાને એની મદદ કરી હતી. આગળ ધના ભગત કહે છે કે આ તો મેં થોડાક નામ આપ્યા, બાકી આપણી પાસે એવા અનેક ભક્તોના ઉદાહરણ છે કે જેણે સમગ્ર જીવન ઈશ્વરમાં સમર્પિત કર્યું છે, ઈશ્વરને આધીન કર્યું છે, ઈશ્વરની અંદર અતૂટ શ્રદ્ધા રાખી છે અને જેને ઈશ્વર ઉપર અતૂટ શ્રદ્ધા હોય તે ઈશ્વર સિવાય બીજું કંઈ ચાંખે નહીં. આમ આ સરસ મજાના રામબાણ કાવ્યની અંદર ઉત્તમ ભક્તના લક્ષણો, ઉત્તમ ભક્તના ઉદાહરણો આપી અને ધના ભગત આપણને પણ ભક્તિના શરણે થવાનું કહે છે. આપણે સૌ જાણીએ છીએ જગત નશ્વર છે, અંતે આપણે સૌને ઈશ્વરના દ્વારે જવાનું છે. તો આવું સરસ મજાનું આ કાવ્ય સાથોસાથ શબ્દાર્થ પણ જોઈએ. ધ્રુવ એટલે સ્થિત, આમ જોઈએ તો ઉત્તાનપાદનો પુત્ર, પ્રહલાદ એટલે હિરણ્યકશિપુનો પુત્ર, એની સરસ મજાની કથા ભાગવતમાં આવે છે. શુકદેવ એટલે વ્યાસનો પુત્ર, મોરધ્વજ એટલે પૌરાણિક રાજા, ખડગ એટલે તલવાર, હુંડી એટલે નાણાંની આપલે માટેની ચિઠ્ઠી, ખેપ એટલે સફર, ઉધાર્યા એટલે ઉદ્ધાર કર્યો.
અહીં રામબાણ કાવ્યનો આપણે ભાવાર્થ જે છે, આખું કાવ્ય જે છે એ રીડ કર્યું અને આપણે એનો ભાવાર્થ જોયો. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે રામબાણ શબ્દનો અર્થ જણાવો. રામબાણ એટલે કોઈ પણ, ઘણી વખત એવું થતું હોય પ્રકાશનની અંદર અલગ અલગ અર્થ હોય, શબ્દો અલગ હશે પણ એનો ભાવાર્થ અલગ નહીં. રામબાણ એટલે પ્રભુના બાણ, પ્રભુની ભક્તિરૂપી બાણ. હવે ઘણી વખત એવું થાય કે ગ્યા લિંકની અંદર મેં અલગ ઉદાહરણ આપ્યા હોય, અલગ શબ્દ યુઝ કર્યા હોય, તો આ વખતે રિવિઝન કરીએ છીએ ત્યારે શબ્દો ફરશે પણ એનો વિષય ભાવ છે, એનો કાવ્ય ભાવ છે એ ન ફરવો જોઈએ. એ વસ્તુ આપણે તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. ત્યાર પછી જોઈએ તો નાના પ્રશ્ન બધા આવડી જાય એવા છે. મોટા પ્રશ્નની વાત કરીએ તો રામબાણ કોને કોને વાગ્યા છે તેની શી અસર થઈ? તો કાવ્યમાં ધ્રુવનું ઉદાહરણ છે, પ્રહલાદજીનું છે, નરસિંહ મહેતાનું છે, મોરધ્વજ રાધાનું છે અને મીરાબાઈનું છે. તો આ બધાને રામબાણ વાગ્યા છે એની અસર જે છે એ કાવ્યમાં આપણે જોઈ એ લખવાની છે. રામબાણ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો. અહીં આપણે આપણી પૂરેપૂરી મૌલિકતાનો અવકાશ આપ્યો છે અને આપણે આપણી પૂરેપૂરી મૌલિકતાની સાથે રાખી અને આપણે આ કાવ્યમાંથી શું શીખ્યા, આ કાવ્યમાં કોની કોની વાત કરવામાં આવી છે એ અનુસંધાનને સાથે રાખી અને આપણે આનો મોટો આન્સર છે એ લખવાનો થશે.